રુઝાનબેન આવું ક્યારે પણ કોઈની પણ સાથે થઈ શકે છે, માત્ર આ સામાન્ય યુવતી સાથે નહીં, કોઈ નેતાની બહેન હશે, દીકરી હશે, કોઈ પોલીસ અધિકારીની જ બહેન હશે, કે પછી આપણામાંથી જ કોઈ ઓળખીતાની કે કોઈ સગા સંબંધીની દીકરીની સાથે આવી ઘટના થઈ શકે? શું ક્રાઇમ બ્રાન્ચ આવી જ રીતે પૂછપરછ કરશે? અને જો પૂછપરછ કરશે તો આનાથી આગળ ભવિષ્યમાં ન કરે નારાયણ આવી ઘટનાઓ બને? તમે આ બધા તે એક્ઝામ્પલ આપ્યા, તમારી બેન પોલિટિશિયનની બેન, અનફોર્ચ્યુનેટલી રિલેશનશિપ બોલે છે, પૈસા બોલે છે, અનફોર્ચ્યુનેટલી આ એક સત્ય છે. પછી ભલે ઘણી વાર પોલીસ વાળાઓ બી આગળ પાછળ થઈ જાય છે, કારણ કે ઉપરથી પ્રેશર આવે ને જે બી બધું થતું હોય. આ કેસમાં બી હરહરતું દેખાય છે કે જે બી રિલેશન હોય, પૈસા બોલતા હોય, જે બી થતું હોય, પોલિટિક્સ આવતી હોય, જે બી થતું હોય, જે અમે કહીએ છીએ ને કે પોલિટિકલ પાવર, મસલ પાવર, મની પાવર, આ ફૂલ આમાં દેખાઈ રહ્યો છે. કારણ કે તમે જોયું હોય તો ગૌરવ પકડાતો તો નહીં, બરોબર છે? પછી એવું કહેવામાં આવે છે કે કાલે ભટ્ટ સાહેબે ગૌરવ જોડે વાત કરી અને ઘરસર ગૌરવના પપ્પા જોડે વાત કરીને પછી ગૌરવભાઈએ નાટ્યાત્મક રીતે એન્ટ્રી મારી ક્રાઇમ બ્રાન્ચ પે, અને પછી આપણા એસીબી પન્નાબેને એને પકડ્યું. એટલે બધું નાટ્યાત્મક થયું, રાઈટ? એટલે વોટ આઈ એમ ટ્રાઈંગ ટુ અલ્ટિમેટલી ટેલ યુ કે એવું બધું સેટલ થાય પછી જ આ લોકો આવે કે ભાઈ અમે હવે આના છોકરાને હાજર કરીએ. એટલે અનફોર્ચ્યુનેટલી, કારણ કે હું મિસ્ટર ભટ્ટને પર્સનલી ઓળખું છું અને આઈ ફાઇન્ડ હિમ એઝ અ સ્ટ્રેટ ઓફિસર ઇન ટર્મ્સ ઓફ કે એમને સારા કામો કર્યા છે આપણા ગુજરાત માટે, પણ અનફોર્ચ્યુનેટલી એમની પર એવો શું પ્રેશર છે મને એ આપણે જાણવાની બહુ જરૂરી છે. અને બીજો પોઈન્ટ કે મારે હવે સીપી સાહેબને રિક્વેસ્ટ કરવી છે. એટલા માટે સીપી સાહેબને રિક્વેસ્ટ કરી છે કે સાહેબ અમે અહીંયા બધી તમે જ કહો છો હંમેશા, કારણ કે વાત થઈ છે કે બહેનો બહાર આવીને બોલતી નથી. સીપી સાહેબ ક્લિયરલી કહે છે કે તમારે આવીને બોલો, અમે તમારી જોડે ઊભા છીએ. તો સીપી સાહેબને રિક્વેસ્ટ કરી છે કે સાહેબ તમે અમને આટલું પ્રોત્સાહન આપો તો થેન્ક યુ. હવે તમે હજી એક અમને પ્રોત્સાહન આપો કે આ જે થયું છે, કારણ કે ઘણી વાર આપણે સાંભળ્યું છે, ઘણી વાર આક્ષેપો લાગ્યા છે પોલીસો પર, એટલે આ વખતે તમે તટસ્થ તપાસ કરાવો. અગર છોકરીનું ભૂલ છે તો સાહેબ એને સજા થવી જોઈએ, અને અને અગર તપાસ મારે ખાસ એટલે હું આટલું ચિલ્લાઈ ચિલ્લાઈને એટલે બોલી રહી છું બેન, કારણ કે આજે આ થયું અમને આગત એટલે લાગો, કારણ કે 5 બહેનો અમે તૈયાર કરી છે. એક તમારી સામે કઈ થાય તો તમે બોલો, અમે ઊભા છીએ, પોલીસ ઊભી છે, ન્યાય ઊભો છે. તમારામાં જે આક્રોશ છે અત્યારે મારામાં, જિજ્ઞાબેન જે આપણા હવે નેક્સ્ટ અહીંયા ગેસ્ટ જોડાવાના છે તેમનામાં